પલસાણા તાલુકાના ગંગાધરા ગામ ખાતે પલસાણા તાલુકા માયાવંશી સમાજ દ્વારા શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માયાવંશી સમાજની બાળાઓ તેમજ દીકરીઓએ રાસ ગરબાની કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે આ કાર્યક્રમ દરમિયાન દેહદાનનો સંકલ્પ કરનાર એવા 4 જેટલા યુવાનોને મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છે અને અમે બધા બરબોધન ગામથી આવીએ છીએ અને અમે આ અમારા સમાજનું ગરબાનું આયોજન છે એમાં અમે બધી છોકરીઓએ ભાગ લીધો અને આવી રીતે અમારા સમાજના બધા મતલબ માયાવંશી સમાજના ગરબા આયોજન થાય એ રીતે અમે બી આ પાર્ટમાં ભાગ લઈએ એ અમે અમારી એ ઈચ્છા છે. આગળ બી અમે આવી રીતે ભાગ લઈશું એ અમારી ઈચ્છા છે. આજે અમે ગરબા મતલબ કુમકુમ કેરા પગલેની કૃતિ રજૂ કરી. અમે લોકો 20 છોકરીઓ છે. આ રીતે અમારા સમાજના લોકો ગરબાની કૃતિઓ રજૂ કરે મતલબ કોઈ બી ડાન્સની કૃતિઓ રજૂ કરે આગળ વધે એ રીતે અમે બી મતલબ બહાર નીકળીએ આવી રીતે ગરબામાં. શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે શ્રી પલસાણા તાલુકા માહ્યાવંશી સમાજ આયોજિત રાસ ગરબા અને નૃત્યનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
એમાં પલસાણા તાલુકાના તથા સમગ્ર સુરત જિલ્લા અને શહેરના તમામ સ્પર્ધકોએ ભાગ લીધો છે અને સાચા અર્થમાં શરદ પૂર્ણિમાના તહેવારને ખૂબ અનેરા ઉત્સવની સાથે જોડ્યો છે. ત્યારે આ આયોજકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ચાર યુવાનોએ દેહદાન કરવાનો જે સંકલ્પ કર્યો છે એ એક સમાજને એક નવો રાહ ચીંધ્યો છે તે બદલ એ ચારે ચાર યુવાન મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપનામાંથી અન્ય યુવાનો પણ કે અન્ય લોકો પણ પ્રેરણા મેળવે અને આ એક રિસર્ચ કરવાના એક નમૂનો જે એક ઉત્તમ ઉદાહરણ જે એક માહ્યાંશી સમાજ પલસાણા તરફથી પૂરું પાડ્યું છે જેઓને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે આ કાર્યક્રમના આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું.